નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને એક્સિલન્ટ સ્ટડી ચેનલ પર આપનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિજ્ઞાન વિષયમાં સ્વ અધ્યયન પોથીમાં ધોરણ સાત એકમ નંબર બે પ્રાણીઓમાં પોષણ તેના વિશે અભ્યાસ કરીશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો એક પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે જવાબ ચૂસીને બે નંબર મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય છે તો જવાબ આવશે મુખગુવા ત્રણ નંબર નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ તો જવાબ આવશે યકૃત ચાર નંબર વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે તો આદ્યાંત્ર પાંચ નંબર ખોરાકમાં જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે તો કે જટિલમાંથી સરળ રૂપાંતર થાય તે રાસાયણિક ફેરફાર છે છ નંબર નીચે આપેલા એકથી ચાર કેટલા ખાદ્ય પદાર્થો છે પહેલું બાફેલા અને પીસેલા બટાકા બે ગ્લુકોઝનું દ્રાવણ ત્રણ બ્રેડનો ટુકડો ચાર સરસવનું તેલ ઉપરનામાંથી કયું આયોડીન કસોટી વખતે વાદળી કાળો રંગ આપે છે તો જવાબ આપશે પહેલું અને ચોથું બાફેલા અને પીસેલા બટાકા અને બીજું છે ગ્લુકોઝનું દ્રાવણ તો એ જે છે એ આયોડીન સાથે વાદળી અને કાળો રંગ આપે છે સાત નંબર નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો તેમાં પહેલું તેને ખૂબ જાડી દિવાલ હોય છે બે પાતળી અને નાની રક્તવાહિનીઓ સપાટીને ફરતી નેટવર્ક ધરાવે છે ત્રણ તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે અને ચાર તેઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે તો અહીંયા કયા વિધાનો સાચા છે તો પહેલું બીજું અને ચોથું ત્રણ વિધાનો સાચા છે કેમ તો કે આંતરડા નાના આંતરડાના રસાંકુરો જે છે એ જાડી દિવાલ પણ ધરાવે છે રક્તવાહિનીઓ અને પાતળી સપાટીનું નેટવર્ક પણ છે અને પ્રવર્ધો પણ ધરાવે છે એટલે એક બે અને ચાર ગ આઠ નંબર ગળેલા ખોરાક અન્નનળીમાં નીચેની તરફ જાય છે કારણ કે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ અને ધક્કો લાગે છે તેથી ગળેલો ખોરાક ક્યાં જાય અન્ન નળીની નીચે તરફ નવ નંબર મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો તો જવાબ મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિને ચાવવું કહે છે બાર નંબર મનુષ્યના પાચનતંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે તો મનુષ્યના પાચનતંત્રમાં મુખ્યત્વે સાત અંગોનો સમાવેશ થાય છે પહેલું છે મુખગુવા બે અન્નળી ત્રણ જઠર ચાર નાનું આંતરડું પાંચ મોટું આંતરડું છ મળાશય અને છેલ્લે સાત મળદ્વાર મોંમાં પહેલાં ખોરાક આપણે ગ્રહણ કરશું એટલે મુખગોઆ ત્યાંથી અન્નનળીમાં જશે અન્નનળીમાંથી જઠરમાં જશે જઠરમાંથી નાના આંતરડામાં નાના આંતરડામાંથી મોટા આંતરડામાં મોટા આંતરડામાંથી ખોરાક જે ખાધેલો છે તે મળાશયમાં જશે અને મળાશયમાંથી દ્વારા બહાર નીકળશે નંબર અંતઃગ્રહણ એટલે શું તો જવાબ ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતગ્રહણ કહે છે બાર મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજાવો તો જવાબ દૂધિયા દાંત જે છે છ થી આઠ વર્ષની ઉંમરે પડી જાય છે અને તેની જગ્યાએ કાયમી દાંત આવે છે કાયમી દાંત જે છે જીવન દરમિયાન આપણે જીવીએ ત્યાં સુધી રહે છે ઘણા વ્યક્તિઓ સો વર્ષથી વધુ ઉંમર સુધી જીવતા હોય છે તો સો વર્ષ સુધીમાં દાંત પડી જાય છે અને પછી સો વર્ષ પછી નવા દાંત આવે છે દુધિયા દાંતની સંખ્યા જે છે ત્રીસ હોય છે જ્યારે કાયમી દાંત બત્રીસ હોય છે તેર નંબર મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી સો ફાયદો થાય તો નાના આંતરડામાં આંતરડામાં થાય એ આપણો મુખ્ય ફાયદો છે ચૌદ નંબર નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો તો જવાબ નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો હોય છે જેને રસાંકુરો કહે છે તે પાચિત ખોરાકની પોષણ શોષણ સપાટીમાં વધારો કહે છે પંદર નંબર ઓઆરએસની ક્યારે જરૂર પડે છે જવાબ શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ઓઆરએસની જરૂર પડે છે જ્યારે કોઈને કોઈ વ્યક્તિને વધારે પડતા ઝાડા થઈ ગયા છે ઉલટી થઈ ગઈ છે ઝાડા થશે તો વારંવાર ટોયલેટ જવું પડશે એટલે પાણી ઘટી જાય છે અને જો ઉલટી થતી હોય તો એના કારણે પણ પાણી ઘટી જાય છે તો જ્યારે પણ આવું થાય ત્યારે તેને ઓઆરએસ પીવડાવવું જરૂરી છે સોળ વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે તો તેનો જવાબ છે વાગોળનારા પ્રાણીઓ આમાશય કે અમાશય નામે ઓળખાય છે એના પછી છે સત્તર નંબર વાગોળનારા પ્રાણીઓના પ્રાણીઓમાં આદ્યાંત્રનું મહત્ત્વ શું છે તો જવાબ નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે તેને આદ્યાંત્ર કહે છે જેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે અઢાર નંબર અમીબા સામાન્ય રીતે ક્યાં વસે છે તો અમીબા સામાન્ય રીતે સ્થિર પાણીમાં કે બંધિયાર પાણીમાં નિવાસ કરે છે દાખલા તરીકે તળાવનું પાણી ઓગણીસ નંબર અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે તો અમીબા ખોટા પગની મદદથી સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે જ્યારે અમીબાને ખોરાક ગ્રહણ કરવો હોય ત્યારે તે ખોટા પગ બહાર કાઢે છે ખોરાક અંદર ગ્રહણ કરે છે અને પછી ખોટા પગને પણ અંદર ખેંચી લે છે એટલે અમીબા જે છે અનિયમિત આકાર ધરાવે છે વીસ નંબર અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે તો જવાબ અમીબામાં પાચન જે છે અન્નધાની અંગિકામાં થાય છે એટલે પાચન માટે અમીબામાં અન્નધાની નામની અંગિકા આવેલી છે એકવીસ નંબર કયા સૂક્ષ્મજીવો પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે તો પેરામિશિયમ સજીવો સજીવનું પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે બાવીસ નંબર નીચે આપેલ પાચન માર્ગના અંગોને યોગ્ય ક્રમમાં જોડો બરાબર તો આને યોગ્ય ક્રમમાં કઈ રીતે ગોઠવશું તો આપણે ખોરાક ખાઈએ ત્યાંથી તે ખોરાક કાઢીએ ત્યાં સુધીનો ક્રમ આપણે યાદ કરીશું તો મુખ ગોવા પહેલાં ખોરાક ગ્રહણ કરશું એટલે મુખ ગોવામાં એક નંબર પછી ખોરાક ક્યાં જશે અન્નળીમાં એટલે અન્નળીમાં આવશે બે નંબર અન્નનળીમાંથી ખોરાક જશે જઠરમાં એટલે જઠરમાં આવશે ત્રણ નંબર જઠર પછી આવશે નાનું આંતરડું એટલે નાના આંતરડામાં ખોરાક ગયો ચાર નંબર નાના આંતરડામાંથી મોટા આંતરડામાં એટલે પાંચ નંબર અને હજુ જો તમને બે ક્રમ આપેલા હોય તો છ નંબરમાં અને સાત નંબરમાં મળદ્વાર ત્રેવીસ નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી તો જુઓ જીભ માનસલ અંગ છે સાચું છે જીભ લાલ રસ ધરાવે છે સાચું છે ખોરાકને ગળવામાં સહાયક કરે છે સાચું છે સ્વાદ પારખે છે સાચું છે તો ખટું કયું છે તો કે જીભ જે છે પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે તમે તમારી જીભનું અવલોકન કરો શું પાછળથી ખુલ્લી છે ના તે અન્નનળી સાથે અંદર જોડાયેલી છે એટલે જે બી છે એ જવાબ આવશે કે ખોટું છે ચોવીસ નંબર આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે તો જ્યારે ખોરાક જઠરમાં અપાચિત રહે ત્યારે આપણને ઉલટી થાય છે ઘણીવાર બાળકો કે મોટા લગ્નમાં જાય અને વધારે પડતો ખોરાક ખાઈ લે છે તો એ ખોરાક શરીરમાં પાચન થતો નથી અને ત્યારે પછી ઉલટી સ્વરૂપે બહાર નીકળી જાય છે પચીસ નંબર પાચસ પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જોઈએ તો જવાબ પાચક પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જોઈએ આપણે ચોમાસામાં જ્યારે પાચનશક્તિ નબળી થઈ જાય અને બીમાર પડીએ તો ડૉક્ટર આપણને કહેતા હોય છે કે ખટાસવાળો ખોરાક ખાઓ લીંબુ નીચોવેલું ખાઓ દહીં ખાઓ ઘણા વ્યક્તિઓ તો દરરોજ એના ખોરાકમાં દહીં અથવા તો લીંબુનો ઉપયોગ કરે છે અને ઘણીવાર તમે જોજો ડૉક્ટર એમ પણ કહે છે કે બપોરના ભોજનમાં દહીં કે છાશ જરૂરથી લો કેમ તો દહીં એસિડિક છે છાશ એસિડિક છે લીંબુ એસિડિક છે એટલે આપણા શરીરનો ખાધેલો ખોરાકનું પાચન થવા માટે એસિડિક માધ્યમ જરૂરી છે એના પછી છવ્વીસ નંબર યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્વ જણાવો તો જવાબ યકૃતિ યકૃત પિંડમાં યકૃતમાંથી પિતરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે જ્યારે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે એટલે ટૂંકમાં આપણે એવું યાદ રાખી શકીએ કે યકૃતમાંથી પિતરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ જવાબ સત્યાવીસ વિભાગ અ અને વિભાગ બ બંને યોગ્ય રીતે જોડો અ અને બ જોડીને રાખીએ અ તો તો સ્વાદુરસ પાચક રસો અને નાનું આંતરડું રસાંકુર અઠ્યાવીસ નંબર નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન સમજાવો જવાબ નાના આંતરડામાં આ કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે અને સાદી ભાષામાં લખીએ તો નાનું આંતરડું એમાંથી કાર્બોહાઈડ્રેટ એમાંથી ગ્લુકોઝ અને એમાંથી સરળ શર્કરા ઓગણત્રીસ નંબર દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાન રૂપાંતર રિક્ત સ્થાનમાં લખો રિક્ત એટલે ખાલી સ્થાન ચરબી તો ચરબીનું પાચન થઈ ફેટી એસિડ ગ્લિસરોલ પ્રોટીનનું પાચન તો એમિનો એસિડ કાર્બોધિત પાચન તો શર્કરા ત્રીસ સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે તો સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કહે છે અને તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એકત્રીસ નંબર આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી તો જવાબ ઘાસમાં સેલ્યુલોનું પ્રમાણ વધુ હોય છે જે આપણું શરીર પાચન કરી શકતું નથી તેથી આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કરી શકતા નથી બત્રીસ મને ઓળખો હું રસ્તાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું તો બોલો હું કોણ છું તો કે અમીબા કેમ તો અમીબાનો આકાર અનિયમિત હોય છે કઈ રીતે અનિયમિત તો જ્યારે તેને ખોરાક ગ્રહણ કરવો હોય તો ખોટા પગ દ્વારા તે બહાર ખોટા પગને કાઢે છે એટલે આકાર બદલાય છે અને રસદા અન્નધાની હોય છે તો અન્નધાની જે છે અન્નગ્રહણ કરવા માટે ઉપયોગી છે તો ત્યારે તેનું સ્થાન પણ બદલે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે આકાર અને સ્થાન બંને બદલે છે કોણ અમીબા પ્રવૃત્તિ મનુષ્યના પાચનતંત્રના દરેક અવયવની આકૃતિ પૂઠા પર દોરી તેને ક્રમમાં ગોઠવો અને દરેક અંગનું કાર્ય જણાવો તો પાચનતંત્ર દોરવાનું અને તેના કાર્ય પણ લખવાના ચાર નંબર પ્રોજેક્ટ કાર્ય તમારા ગામમાં આવેલા તબેલા કોઢની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો તેત્રીસ પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે જવાબ પ્રાણીઓને ખોરાકમાં ઘાસ ખળ અનાજ વગેરે આપવામાં આવે છે ચોત્રીસ પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે જવાબ પ્રાણીઓને દિવસ દરમિયાન સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે પાંત્રીસ નંબર પશુઓને પાણી પીવડાવવા માટેની સી વ્યવસ્થા છે જવાબ પશુઓને પાણી પીવડાવવા માટે ગામના છેવાડે અવેડો હોય છે ઘણી જગ્યાએ ગામની વચ્ચોવચ પણ અવેડો હોય છે ટાંકી અથવા તો કુંડી પણ હોય છે છત્રીસ નંબર પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે જવાબ પ્રાણીઓના વાળ સમયાંતરે કાપવા જોઈએ તેઓને નવડાવવા જોઈએ ખોરાક અને રહેઠાણ સ્વચ્છ રાખવું જોઈએ તો આ રીતે તેને માવજત કરવામાં આવે છે સાડત્રીસ નંબર પ્રાણીઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે જવાબ પ્રાણીઓના રહેઠાણમાં દરરોજ મળમૂત્ર હોય તેને સાફ કરવા જોઈએ એટલે કે વાસિંદુ વાળવું જોઈએ સમયાંતરે કીટનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ કેમ કીટનાશક તો કહે કે જ્યાં મળમૂત્ર હોય પોદળા હોય ત્યાં જીવાત પણ હોય છે જીવજંતુ પણ હોય છે અને જ્યારે પશુઓને દૂધ ધોવા જઈએ ત્યારે આપણને પણ એ કરડી જાય છે અને પ્રાણીઓ પણ કરડે છે એટલે તેનાથી રોગ થાય છે એટલે રોગ ન થાય તે માટે સ્વચ્છ રહેઠાણ રાખવું જરૂરી છે એના પછી છે ફ્લોચાર્ટ પ્રાણીઓમાં પોષણ તો પ્રાણીઓમાં પોષણ જે છે એ ત્રણ રીતે છે મનુષ્યમાં પાચન તો મનુષ્યમાં પાચનની પ્રક્રિયા સાત રીતે થાય અન્ન જાય મુખ ગુવામાં મુખમાં મુખમાંથી મુખગુવામાં મુખ ગુવામાંથી અન્નળી અન્નળીમાંથી ખોરાક જઠરમાં જશે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જશે નાના આંતરડામાંથી ખોરાક મોટા આંતરડામાં જશે મોટા આંતરડામાંથી ખોરાક મળાશયમાં જશે અને ત્યાંથી પછી મળદ્વાર દ્વારા બહાર નીકળશે એમાં બીજું છે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન તો ખોરાક ગ્રહણ કરવા માટે ખોટા પગ હોય છે અને પાચન કરવા માટે અન્નદાની હોય છે તેના પછી છે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન તો ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોજ ઘાસમાં સેલ્યુલોજનું પ્રમાણ ભરપૂર હોય છે તેથી ઘાસ ખાતા પ્રાણીઓમાં આમાશયની રચના હોય છે જેથી વાગોળનાર પ્રાણીઓ જે છે આમાશયમાં રહેલા બેક્ટેરિયા દ્વારા પાચન કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો એકમ પૂર્ણ થાય છે તો ચાલો અહીંયાથી હવે હું રજા લઉં હા વિદ્યાર્થી મિત્રો રજા લેતા પહેલાં તમે મારી આ મારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ